नमस्ते, जय मामादेव। तन्ना एजुकेशन कैम्पस गोंडल। आज आप कल्चर विषय की अंदर रिविजन में आगळना लेक्चर में आप खाली जगह जोई थी। आ लेक्चर की अंदर आप खरा खोटा जोशू। तो दरेक बाळक पोताने रिविजन की बुक खोलशे अने तेनी अंदर प्रश्न नंबर 3 उपर ध्यान आपशे। चलो प्रश्न नंबर 3, वाक्यों खरा छे के खोटा ते साचू के खोटानी निशानी करीने जणावो। तो पेलू छे, बदकीए 5 ईंडा मूक्या हता, साचू के खोटू? तो के खोटू। पछी छे बीजू, जुवान मरको बतकना असली रूपने ओळखी गयो? तो के खोटू। पछी त्रीजू, बतकने डोशीए झूपड़ीमां रहेवानी हा पाड़ी के जेथी ते बतकना ईंडा लई शके? तो के खोटू। पछी चौथू, कूतरो बतकथी डरी गयो तेथी ते दूर नासी गयो? तो के खोटू। पछी पांचमू, ते कदरूपु बतक नहीं पण एक सुंदर राजहंस हतो? तो के साचू। छठू, बतकने हंस कन्याए सुंदर कह्यो के तरत ज तेने ख्याल आवी गयो के ते सुंदर हंस छे? तो के खोटू। पछी सातमू, चकली 4 फूटनी हती अने हूपाहूप करती हती। चकली छे ई 4 फूटनी हती अने हूपाहूप करती हती? तो के साचू। पछी आठमू, सपनानी दुनिया साची होई छे? तो के खोटू। पछी छे नवमू, ચામાચીડિયું ફળીએ ચણતું હતું? તો કે સાચું। પછી છે દસમું, માતા અંજની હનુમાનને જંગલમાં જઈ લાકડા કાપી લાવવાનું કામ સોંપ્યું હતું? માતા અંજની છે એને જંગલમાં જઈને હનુમાનને લાકડા કાપવાનું કામ સોંપ્યું હતું? તો કે ખોટું। પછી 11મું, અંજની હનુમાન અને પિતા કેસરી સાથે જમવા બેસાડશે? તો કે સાચું। પછી 12મું, માતા અંજનીને ખબર છે કે હનુમાનને મોટા થતા આવડે છે? તો કે સાચું। પછી છે 13મું, છાબડીમાં રોટલી જાતે ઉડી જતી હતી, છાબડીમાંથી રોટલી છે એ જાતે ઉડી જતી હતી? તો કે ખોટું। પછી 14મું, હનુમાન જાળીની વચ્ચેની જગ્યામાંથી ઘરમાં આવતો હતો? તો કે સાચું। પછી 15મું, હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા? તો કે સાચું। 16મું, હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે જાડવાઓને નુકસાન કર્યું છે? તો કે સાચું, હનુમાને રાવણને જણાવ્યું હતું કે શા માટે તમે જાડવાઓને નુકસાન કર્યું છે? પછી 17મું, રાવણે હનુમાનને નીચે ઊભા જ વાત કરવા વિનંતી કરી? તો કે ખોટું। રાવણ હતો એને હનુમાનને એમ કીધું હતું કે તમે નીચે ઊભા જ વાત કરવા વિનંતી કરી? તો કે ખોટું। હવે જોઈએ 18મું, પછી 18મું, હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી? તો કે સાચું। પછી 19મું,
રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે. તો કે સાચું. પછી 20મું, રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું. હવે રાવણ હતો એને બીજા રાજ્યમાંથી જે મહેમાન આવ્યા હતા એનું એને માન જાળવ્યું હતું. તો કે ખોટું. પછી છે 21મું, પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું. પૂંછડીને લીધે હનુમાનજીનું જે આસન હતું તે ઊંચા પીપળા જેવું બની ગયું. તો કે સાચું. પછી છે 22મું, રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતા ઊંચા આસને બેઠા. હવે રાવણ છે તે શું કામ એ વધારે ગુસ્સે થઈ ગયો? કારણ કે હનુમાન છે તે રાવણ કરતા ઊંચા સ્થાને બેઠા. રાવણને તો એમ જ હતું કે મારા જેટલું ઊંચું સ્થાન કોઈનું છે નહીં, પણ હનુમાને તો પોતાની પૂંછડીને લીધે પોતાનું આસન ઊંચું બનાવી લીધું, એટલે હનુમાનનું આસન છે તે રાવણ કરતાં પણ ઊંચું થઈ ગયું. તો 22માં જવાબની અંદર શું આવશે? રાઈટ, સાચું. પછી છે 23મું, હનુમાને સળગતા ગોદડાને નાખી લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી હતી. હવે હનુમાનજીએ એવું કંઈ કર્યું હતું કે સળગતા ગોદડા અંદર નાખી અને લંકાના મહેલની અંદર એને ઠેર ઠેર આગ લગાડી હતી. તો કે ખોટું. પછી છે 24મું, હાથી અને કીડી દુશ્મન હતા. હવે હાથી અને કીડી છે તે દુશ્મન હતા એકબીજાના. તો કે ખોટું, હાથી અને કીડી બંને તો મિત્ર હતા. પછી છે 25મું, હાથી કુસ્તી રમવા માંગતો હતો. હાથી છે તે કુસ્તી રમવા માંગતો હતો કેમકે હાથી અને કીડી જ્યારે રમત રમવા માટે તૈયાર થયા ત્યારે હાથી છે તે એમ કહેતો હતો કે મારે કુસ્તી રમવા માંગતો હતો અને કીડી કુસ્તીની રમત રમી શકે નહીં, એટલા માટે હાથીએ એમ કીધું હતું કે આપણે કુસ્તીની રમત રમીએ. એટલે હાથી છે તે કુસ્તી રમવા માંગતો હતો. તો કે સાચું. ચંદુ હાથી અને ટીકુ કીડી આ બંનેની રમત ચાલતી હતી. આ બંને એકબીજાને પહેલવાન કોણ છે તે જોવા માંગતા હતા. એટલે આપણે અહીંયા રિવિઝન બુકની અંદર ખરા ખોટા 1 થી 25 સુધી આપણે લખ્યા. હવે આપણે રિવિઝન બુકમાં સરસ સારા અક્ષરે ખરા ખોટા લખવાના છે. નવા પ્રશ્ન પ્રશ્ન નંબર 3 કરી સૂચના લખી સરસ મજાના 1 થી 25 ખરા ખોટા સારા અક્ષરે લખી લેવાના છે. બરાબર ને બાળકો? સરસ. તો ત્યાં સુધી બધા જ બાળકો સરસ મજાનું રિવિઝન લખશે અને તૈયાર પણ કરતા જશે જેથી કરીને પરીક્ષા સમયે આપને તકલીફ ન પડે વાંચવા માટે. એટલા માટે બધું સાથે સાથે રીડિંગ કરતું જવાનું છે. બરાબર ને બાળકો? સરસ. તો ચાલો આજે આપણે રિવિઝનના લેક્ચરની અંદર 1 થી 25 ખરા ખોટા જોયા. હવે આગળના ખરા ખોટા છે તે આપણે આગળના લેક્ચરમાં જોશું. બરાબર ને બાળકો? સરસ. તો ત્યાં સુધી બધા બાળકોને આવજો. જય મામાદેવ.